પાટણના રાધનપુરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં છેલ્લા કેટલાય સમયથી રિક્ષા સ્ટેન્ડ હટાવી દેવામાં આવતા રાધનપુર રિક્ષા એસોસિએશન દ્વારા નગરપાલિકા પોલીસ તંત્ર સહિત મામલતદારને રજૂઆત કરાયા બાદ પણ કોઈ નક્કર કામગીરી નહીં થતા રિક્ષા ચાલકો મોટી સંખ્યામાં તાલુકા સેવા સદન ખાતે પહોંચ્યા હતા, જ્યાં રિક્ષા એસોસિએશનના રિક્ષા ચાલકો અને પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ પ્રમુખ જયાબેન સોની રિક્ષા ચાલકોને ન્યાય અપાવવા માટેની માંગ કરતા સાથે જોડાયા હતા, જ્યાં રિક્ષા ચાલકોને પડતી તમામ મુશ્કેલીઓને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું, જેમાં દબાણ હટાવી એ જે જગ્યાએ રિક્ષા સ્ટેન્ડની માંગ સાથે આવેદન પત્ર આપવા મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો રજૂઆત કરવા પહોંચ્યા હતા. અમે એ જ માગીએ છીએ કે આ બેરી બોબડી અને મૂંગી સરકારના જે વહીવટો છે એ વહીવટો આપ જોઈ શકો છો અત્યારે, કે વારંવાર એમને ટીપી ટીપી જાણે ઊંઘમાં હોય અને એમના મોઢામાં દહીં જામી ગયું હોય અને પેલો ચમચો કેવો હલાઈને દહીં કાઢવું પડે એવી હાલત થઈ ગઈ છે કે વારંવાર રજૂઆતો કરીએ. પાછલા છ મહિનાથી જયારે વહીવટદાર સંભાળે છે વહીવટ, આ એમની કામગીરી નિષ્ક્રિય ગઈ છે. વારંવાર અમે રજૂઆતો એમને કરીએ છીએ કે આ કામ કરો, પેલું કામ, પણ કોઈ કામ બિલકુલ થયું નથી. અને રાધનપુર નગરપાલિકાના હજારો પ્રશ્નો હજુ એમના એમ પડ્યા છે. અને સૌથી મોટો પ્રશ્ન રિક્ષા ચાલકોનો અત્યારનો છે કે અગાઉ જ્યારે કોંગ્રેસની બોડી હતી એ ટાઈમની અંદર એમને કોઈ હેરાન પરેશાન કરતું નતું અને એમને દરેક જગ્યા ઉપર સ્ટેન્ડો ફાળવેલ હતા. એ સ્ટેન્ડો પાછલા છ સાત મહિનાથી જ્યાં સ્ટેન્ડો હતા કોઈ કારણોસર ઉખાડી દીધા છે, ફેંકી દીધા છે. અને રિક્ષા ચાલકો જયારે ત્યાં રિક્ષાઓ મૂકવા જાય છે અથવા ત્યાં રિક્ષાઓ સ્ટેન્ડ કરે છે કે પાર્કિંગ કરે છે ત્યારે બધા મારા ભાઈઓને એ રિક્ષા સ્ટેન્ડની અંદર ટ્રાફિક પોલીસનો ભોગ બનવું પડે છે. અને આ ભોગ બનવું પડે એટલે જે દિવસ દરમિયાન જે અમને 2-5-500 કમાણા હોય અને 3 ગણા પૈસા પોલીસને ચૂકવવા પડે છે. આ સ્ટેન્ડો કોઈને ઉખેડ્યા છે એ અમને ખબર નથી, પણ અમને એટલી ખબર છે કે જ્યાં જ્યાં સ્ટેન્ડો લાગેલા હતા ત્યાં અત્યારે બિનકાયદેસરના ઘણા બધા વેપારીઓએ એમના ધંધા ચલાવી રહ્યા છે.